मुस्कुरा देती हूँ मैं जब लोग धोखा देते हैं, क्योंकि मैं बहुत अच्छे से जानती हूँ और साथ तो सिर्फ एक महादेव ही देते हैं। દોસ્તો, હું છું પ્રિયા અને સપ્તરંગી ઝોનમાં તમારા બધાનું સ્વાગત છે. તો સવાર સવારમાં હું અહીંયા ફ્રેશ થઈને આવી છું ફૂલ લેવા માટે. મહાદેવને આ કરણના ફૂલ બહુ જ ગમે છે, તો એમના માટે જ હું અહીંયા લેવા આવી છું. જ્યારે પણ મને ફૂલ જોઈએ છે ત્યારે હું અહીંયા આવી જાઉં છું. શિવ મંદિરમાં તો જઈને પૂજા કરી આવી છું, પણ ઘરે પાર્થિવ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ લેવા આવી હતી. તો હું અહીંયા પૂજા માટે ફૂલ લેવા આવી હતી. બહુ જ સરસ ફૂલ છે અહીંયા, અને આ ફૂલ જે છે ને શિવજીને બહુ જ પ્રિય છે આ ફૂલ. તો અહીંયા ઘણા બધા ફૂલ છે, સમાજવાળી છે. જ્યારે પણ મારે ફૂલ જોઈતા હોય તો હું અહીંયા જ લેવા આવું છું. ને આ બાજુનો અહીંયાનો નજારો પણ બહુ જ સરસ છે. ઘરેથી ખૂબ જ નજીક પડે એટલે હું અહીંયા જ આવી જાઉં છું. ઢગલાબંધ ફૂલો મને અહીંયાથી મળી રહે છે. ઘરે આવીને પૂજા કરીને ફરીથી હું કામે લાગી ગઈ અહીંયા જે રૂટીન કામો એ. તો કપડાં મેં મશીનમાં નાખી દીધા છે વોશ કરવા માટે. થોડા કપડાં હું મશીનમાં નાખું છું, અને જે કારખાનાના કપડાં હોય છે હું હાથે ધોઈ નાખું છું. બીજા નાના નાના ઘણા એવા કપડાં હોય છે કિચનના જે બધા હોય છે એ બધા હાથેથી ધોઉં છું, અને આ બધા મશીનમાં નાખી દઉં છું. બીજા બધા તો મશીન ઓન કરી દીધું છે મેં, અને હવે હું હોલની સાફસફાઈ કરીશ. તો હોલ તો અહીંયા ચોખ્ખો થઈ ગયો છે. તો હવે જોઈ લઈશું મશીનમાં કપડાં લગભગ થવા જ આવ્યા હતા. 15 મિનિટની વાર હતી, તો 15 મિનિટમાં મેં અહીંયા સફાઈ કરી, તો મશીનમાં કપડાં પણ થઈ ગયા છે. તો હવે કપડાંને હું કાઢી લઈશ. બધા મશીનમાં કપડાં છે ને ગૂંચવાઈ જાય છે એકબીજામાં, એને નીકાળતા જ એમાં 10 મિનિટ થઈ જાય છે. આનો જો તમારી જોડે સોલ્યુશન હોય તો મને જરૂરથી બતાવજો. મેં પોલિથીનનો યુઝ કર્યો હતો, એનાથી તો થાય છે, પણ આજે હું પોલિથીન નાખવાનું ભૂલી ગઈ હતી. પોલિથીનથી કપડાં છે ને અંદર એકબીજાથી ગૂંચવાતા નથી, ખુલ્લા રહે છે. 2-3 અંદર પોલિથીન નાખી દેવી તો કપડાં પણ સૂકવવામાં પણ બહુ જ કઠિન છે, કેમ કે ચોમાસું છે તો કપડાં પણ વ્યવસ્થિત સૂકવવા પડે છે કે જલ્દી સુકાઈ જાય. બહારની સાઈડ નાખીએ છીએ તો શું થાય છે કે વરસાદ ધીમો ધીમો આવે જાય છે, ઝાપટું મારી જાય એટલે વળી પલળી જાય, એટલે અંદર જ નાખ્યા છે. ને અહીંયા દશામાની પ્રસાદી સોસાયટીમાં કોઈકે રાખ્યું છે વ્રત, તો આપવા આવ્યા હતા. અને આજે વીરપસલીનો કાર્યક્રમ. અમારે ત્યાં વીરપસલી સારી રીતે ઉજવાય છે. આ અમારે ત્યાંનું નથી, પરંતુ આવી રીતે વીરપસલીનો કાર્યક્રમ થતો હોય છે. ગરબા વગેરે ગવાતા હોય છે, ફંક્શન થતું હોય છે નાનું એવું,
અને ખૂબ જ મજા આવે છે. નાસ્તા પાણી કરીને ઘરે આવીએ છીએ. તો હું મારા પછી નેક્સ્ટ રેસીપીનો વિડીયો અહીંયા શૂટ કરતી હતી, તો એ પણ મેં અહીંયા તમને દેખાડી દીધું. બધું કામ પતાવીને બપોરે હું રેસીપી શૂટ કરું છું. અને અહીંયા 12 કુંડામાં દરજીડાએ માળો કર્યો છે સરસ મજાનો. 2 પત્તાને એવી રીતે સીવ્યા છે કે જાણે મશીનમાં એને સિલાઈ કરી હોય. બહુ સરસ નાના આમતા છોડમાં એને અહીંયા માળો કર્યો છે. 3 ઈંડા પણ એને મૂકેલા છે. બહુ સરસ મજાનો માળો છે. તો દોસ્તો, આજનો મારો વ્લોગ તમને જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પણ પ્રેસ કરવાનું ના ભૂલતા. મળું છું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હરે હર મહાદેવ.